हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आज आपणे विज्ञान में प्रकरण नंबर 14 ऊर्जाना स्त्रोतोनी वात करवा जई रह्या छे। थोड़ू आपणे 8मा 9मा धोरण में ऊर्जा विषय थोड़ू समझीने आव्या छे। तो ऊर्जा एटले सौथी पहला तो कार्य करवानी क्षमताने ऊर्जा कहे छे। ऊर्जा एटले कार्य करवानी क्षमता। आपणे ऊर्जा संरक्षणनो नियम पण भणीने आव्या छे के आपणे ऊर्जा उत्पन्न करी सकता नथी के ऊर्जानो नाश पण करी सकता नथी के फक्त ने फक्त आपणे एक ऊर्जाना एक स्वरूपनो बीजा स्वरूपमां रूपांतर करी शकीए छीए। ऊर्जा उत्पन्न करी शकाती नथी के ऊर्जानो नाश पण करी शकातो नथी। फक्त एक स्वरूपनी ऊर्जानो बीजा स्वरूपनी ऊर्जामां रूपांतर करी शकीए छीए। आपने ऊर्जाना घना प्रकारों विषे पण भणीने आव्या छो, जेम के स्थिति ऊर्जा, गति ऊर्जा, यांत्रिक ऊर्जा, न्यूक्लियर ऊर्जा, पवन ऊर्जा, सौर ऊर्जा, भूतापीय ऊर्जा, सामुद्रिक ऊर्जा, रासायनिक ऊर्जा, विद्युत ऊर्जा, बराबर छे। तो आपणे रोजबरोजना जीवन में आवी ऊर्जाना अनेक स्त्रोतोनो उपयोग करीए छीए। जेम के थोड़ा प्रस्तावनाओ समझीए छीए थोड़ी थोड़ी। आपने कोई वस्तु ने गया वर्षे भणेला स्थिति ऊर्जा कोने कहेवाय, कोई पुस्तक टेबल पर पड्यू छे त्यांथी आपने तेने उचकीने अन्य स्थले लई जवू छे, तो अमुक ऊंचाई पर लई जवू छे, तो आपने ए पदार्थमां आपना शरीरनी ऊर्जा, जेने शारीरिक ऊर्जा कहीए छे, स्नायु ऊर्जा कहीए छे, एनी मददथी आपने पुस्तकने ऊंचाई पर लई जईए छे, तो त्यां ए स्थिति ऊर्जा प्राप्त करे छे। એવી રીતે એ ઊંચાઈ પર રહેલી વસ્તુને કોઈ પણ પ્રકારનું બળ લગાડ્યા વગર છોડી દેવામાં આવે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે, મતલબ કે તેમાં ઘટી ઊર્જા આવે છે। ખ્યાલ આવે છે? આપણે દૂધને ગરમ કરીએ છીએ તો આપણે તેમાં ઉષ્મા ઊર્જા આપીએ છીએ। વિદ્યુત ઊર્જાની મદદથી આપણે ઘરમાં બલ્બ કે ટ્યુબલાઇટ, मतलब विद्युत ऊर्जा बल्ब के ट्यूबलाइट प्रकाशित थाय तो विद्युत ऊर्जा प्रकाश ऊर्जा में रूपांतर थाय, बराबर है। अँ कहो मतलब कि आप एक स्वरूप ऊर्जा ने बीजा स्वरूप ऊर्जा में रूपांतर करे। अवगुण थोड़ू घूम भाई छो ना धोरणों में, बराबर है। तो हम आप शुरुआत करें अपना प्रकरण अंदर के ऊर्जा उत्तम स्त्रोत को कहवाय। ઊર્જાનું ઉત્તમ એને સૌથી પહેલા તો એવા સ્ત્રોતો કે જેનો આપણે સરળતાથી ઉપલબ્ધ હોય, સરળતાથી તેનો સંગ્રહ કરી શકતા હોય, એનું પરિવહન સરળતાથી થઈ શકતું હોય, તેને ઊર્જાના ઉત્તમ સ્ત્રોત કહેવાય। ઊર્જાના ઉત્તમ સ્ત્રોત, જો ઊર્જાની વાત કરી તો કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા, તો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય કે જે સરળતાથી ઉપલબ્ધ હોય, સરળતાથી તેનો સંગ્રહ કરી શકાતો હોય, સરળતાથી તેનું પરિવહન થઈ શકતું હોય, મતલબ એક સ્તરેથી બીજે સ્તરે, અને ખૂબ સરળતાથી તેમાંથી ઊર્જા પૂરી પાડતા સ્ત્રોતોને ઉત્તમ ઊર્જાના સ્ત્રોતો કહે છે। તો ઊર્જાના ઉત્તમ સ્ત્રોતોની લાક્ષણિકતાઓ એટલે નીચેના લક્ષણો ધરાવતા સ્ત્રોતોને ઊર્જાના ઉત્તમ સ્ત્રોત। પહેલું, તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, મતલબ એવા સ્ત્રોતોને ઉત્તમ સ્ત્રોત કહેવાય કે જેમાં ઓછી માત્રામાં દ્રવ્ય લઈને આપણે વધુ માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરી શકીએ, તે સરળતાથી ઉપલબ્ધ હોય, મતલબ કે સહેલાઈથી પ્રાપ્ત થતા હોય, તે સંગ્રહ તથા પરિવહનમાં પણ સરળ હોય અને અગત્યનું તે કિંમતમાં સસ્તા હોય, આવા સ્ત્રોતોને ઊર્જાના ઉત્તમ સ્ત્રોત કહેવાય। કયા કયા સ્ત્રોતો? જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધુ માત્રામાં કાર્ય કરતા હોય, સરળતાથી ઉપલબ્ધ હોય, તેનો સંગ્રહ અને પરિવહન સરળતાથી થઈ શકતો હોય, તે કિંમતમાં સસ્તા હોય, આવા સ્ત્રોતોને ઊર્જાના ઉત્તમ સ્ત્રોત કહે છે। તો ઉત્તમ બર્તન કોને કહેવાય? જે સ્ત્રોત ઊર્જા જેમાંથી આપણે ઊર્જા મળે, જેમાંથી આપણે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગી અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ, એ બધા બર્તન છે। પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સૌર ઊર્જા, પવન ઊર્જા, આ બધું જ બર્તન તરીકે ઉપયોગી છે। પણ ઉત્તમ બર્તન
જે બર્તન ધુમાડો કે રાગ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે શું હાલના તબક્કે એવા બર્તન ખૂબ ઓછા છે કે જે ધુમાડો કે રાખ ઉત્પન્ન કરતા ન હોય પણ આપણે એવા બર્તનનો વિકાસ કરવાનો છે વિકસાવવાના છે ને આપણા યંત્રો એવા પ્રકારના બનાવવાના છે કે જે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર એનું સંપૂર્ણ દહન થાય કોઈ પણ બર્તનનું સંપૂર્ણ દહન થશે તો ધુમાડો કે રાખ ઉત્પન્ન થશે નહીં મતલબ કે બર્તનનું સંપૂર્ણ દહન થવું જોઈએ ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે બીજું તે સરળતાથી પ્રાપ્ત હોય અને સસ્તું હોય તે પ્રદૂષણ ન કરતું હોય તેમજ કોઈ અવશેષ બાકી ન રહે તેને ઉત્તમ બર્તન કહે છે ઉત્તમ બર્તનની વ્યાખ્યા આપી એવું બર્તન કે જે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર એનું સંપૂર્ણ દહન થાય બીજું ઓછી માત્રામાં લઈએ એનો જથ્થો ઓછો લઈએ પરંતુ તે વધુ માત્રામાં ઉષ્મા આપે બરાબર આપણી ભાષામાં તો તેની એવરેજ સારી હોય ઓછું બર્તન ને વધુ ઉષ્મા સરળતાથી પ્રાપ્ત હોય સહેલાઈથી મળતું હોય અને કિંમતમાં સસ્તું હોય તે પ્રદૂષણ ના કરતું હોય તેમજ કોઈ અવશેષ બાકી ના રહે તો તેને ઉત્તમ બર્તન કહે છે આવા ઉર્જાના સ્ત્રોતોમાં આપણે આ પ્રકરણમાં આપણે ઘણા બધા ઉર્જાના સ્ત્રોતો મુખ્ય ચાર ઉર્જાના સ્ત્રોત છે જોઈ લો પ્રણાલીગત ઉર્જાના સોરી પરંપરાગત પ્રણાલીગત કહેવાય બિન પરંપરાગત પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય આ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો આ વર્ષે અભ્યાસક્રમમાં નથી ખાલી સમજવાનું છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એટલે અહીંયા આપણે ઉર્જાની મોટાભાગની જરૂરિયાત તેના દ્વારા પૂરી પડે હાલના તબક્કે આપણે ખાસ કરીને જેટલા આપણા યંત્રો કે મશીનો કે ઉદ્યોગો કારખાના ફેક્ટરીઓ આપણા વાહનો ચલાવવા માટે જે ઉર્જાની જરૂરિયાત છે એ મોટાભાગની જરૂરિયાતો આપણે આવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો દ્વારા મળે છે એમાં અશ્મિ બર્તન એટલે અશ્મિઓમાંથી મળતા હોય બરાબર જેમ કે પેટ્રોલ ડીઝલ કેરોસીન યાને કે પેટ્રોલિયમ કોલસો ખનિજ તેલ કુદરતી વાયુ એને અશ્મિ બર્તન જેવું કચરો અને પવન ઉર્જા એ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે જ્યારે બિન પરંપરાગત ઉર્જાના જો સ્ત્રોતોની વાત કરીએ તો બિન પરંપરાગતની અંદર જે મર્યાદિત પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત તેના દ્વારા પૂરી આપણે આનો વિકાસ વધુ કરવાનો છે હાલના તબક્કે આવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો આપણી ઉર્જાની મુખ્ય જરૂરિયાત બનવા જોઈએ જેનો ઉપયોગ અત્યારે ઓછા પ્રમાણમાં કરીએ છીએ આવા ઉર્જાના સ્ત્રોતો ખૂબ ઓછા પ્રમાણમાં પ્રદૂષણ કરે છે બીજા હજારો વર્ષો સુધી ચાલી શકે તેવા છે જેમ કે સૌર ઉર્જા ભરતી ઉર્જા ભૂસ્તરીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા આ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે જેનો ઉપયોગ આપણે આપણી જરૂરિયાત પ્રમાણમાં ખૂબ ઓછો મર્યાદિત કરીએ છીએ બીજું છે પુનઃપ્રાપ્ય એટલે જે સતત પ્રાપ્ત થઈ શકે પવન ઉર્જા ભરતી ઉર્જા અને સૌર ઉર્જા એને આપણે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ કે જે લાંબા સમય સુધી આપણે સરળતાથી ઉપલબ્ધ થઈ શકતા હોય અને પુનઃઅપ્રાપ્ય તે પુનઃપ્રાપ્ય થઈ શકતા નથી તેથી તે ખૂટી જવાની શક્યતા છે જેમ કે અશ્મિ બર્તન આવા અશ્મિ બર્તનોનો ઉપયોગ કરવાથી ખૂબ મોટા પ્રમાણમાં વાતાવરણનું પ્રદૂષણ થાય છે ખૂબ મોટા પ્રમાણમાં હાનિકારક દ્રવ્યો વાયુઓ ઉત્પન્ન થાય છે જે સજીવો માટે નુકસાનકારક છે બરાબર આવા ઉર્જાના સ્ત્રોતોમાં મેં તમને કીધું એ પ્રમાણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની ચર્ચા કરવાની નથી આ વર્ષે બરાબર તો આપણે સીધે સીધું બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતની વાત કરીએ એમાં સૌથી પહેલું લઈએ સૂર્ય અને જેમાંથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે 5 અબજ વર્ષોથી હાલના દરે પ્રચંડ ઉર્જા સૂર્યમાંથી ઉત્સર્જિત થઈ રહી છે 5 અબજ મતલબ સૂર્યની ઉત્પત્તિ જે થઈ બરાબર એના 5 અબજ વર્ષથી આમ તો ઘણા વર્ષો પહેલા થઈ પણ 5 અબજ વર્ષ હજુ એવું કહેવાય છે કે બીજા 5 અબજ વર્ષ સુધી આપણો સૂર્ય આપણા સૌરમંડળના પરિવારમાં હજુ એવો ને એવો જ પ્રકાશિત રહેશે સૂર્ય અત્યારે તેના જીવનના મધ્યાહન કાળે છે તો હજુ બીજા 5 અબજ વર્ષ સુધી
સૂર્યમાંથી આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન થતું રહેશે. તો આપણી પાસે અત્યારે જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે, જેને આપણે પેટ્રોલિયમ, કોલસો અને ખનિજ તેલ, આ ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, જેના દ્વારા આપણું વાતાવરણનું પ્રદૂષણ થાય છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે, આ ઉર્જાના સ્ત્રોતો મર્યાદિત છે, ખૂટી જવાના છે. તો એના બદલે જો આ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય, જે 5 અબજ વર્ષથી આપણે પ્રચંડ અને મોટા પ્રમાણમાં ઉર્જા આપે છે, અને હજુ બીજા 5 અબજ વર્ષ સુધી આપણી ઉર્જાની જરૂરિયાતને સંતોષી શકે એમ છે, સૂર્યમાંથી ઉત્સર્જિત ઉર્જાનો ખૂબ થોડો ભાગ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. સૂર્ય પોતાનામાંથી જેટલી ઉર્જા ઉત્સર્જિત કરે છે એમાંથી ખૂબ જ થોડો ભાગ, કારણ કે આપણા સૌરમંડળના પરિવારના સભ્યોમાં પૃથ્વી એક આપણો સૌરમંડળના પરિવારનો સદસ્ય છે, મતલબ કે સૂર્યનો પ્રકાશ સૂર્યમંડળના બધા જ ગ્રહો સુધી પહોંચે છે, એમાંથી આપણી પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી ખૂબ જ ઓછો થોડા પ્રમાણમાં જથ્થો સૂર્યમાંથી પૃથ્વી તરફ આવે છે, પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે આ ઉર્જાનો લગભગ અડધો ભાગ શોષણ પામે છે. બોલો, સૂર્યમાંથી છૂટી પડેલી ઉર્જામાંથી મોટાભાગની ઉર્જા તો જુદી જુદી દિશામાં વેરવિખેર થઈ જાય છે, એમાંથી ખૂબ જ થોડી ઉર્જા પૃથ્વી તરફ આવે છે, અને જ્યારે પૃથ્વી તરફ આવે છે ત્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે, ત્યારે પૃથ્વીના વાતાવરણ પણ આ સૌર ઉર્જાનો અડધો ભાગ જેટલી આવે છે ને તેમાંથી અડધો ભાગ શોષી લે છે અને બાકીનો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. આપણા મોટાભાગના ઉર્જાના સ્ત્રોતના મૂળમાં સૌર ઉર્જા રહેલી છે. કોઈ પણ ઉર્જાનું મૂળ એ સૌર ઉર્જા, પછી રાસાયણિક ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, પવન ઉર્જા હોય, કારણ કે પવન ચલાવવા માટે પણ સૂર્યપ્રકાશ જોઈશું, બરાબર. સૌર ઉર્જામાં તમે સૂર્ય જોઈએ છે, પવન ઉર્જા માટે ભરતીઓટ માટે પણ સૂર્યની જરૂર પડે છે, બરાબર છે. વનસ્પતિઓ જે પોતાની રાસાયણિક ક્રિયાઓ કરે છે, પ્રાણીઓ પોતાની જે જૈવિક ક્રિયાઓ કરે છે, બધા માટે પણ સૂર્ય, મતલબ કે પૃથ્વી પર હાલના તબક્કે જે ઉર્જાનો સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધાના મૂળમાં તો સૌર ઉર્જા જ છે. સૌર ઉર્જા અખૂટ સ્ત્રોત છે, અખૂટ છે, ક્યારેય ખૂટે એમ નથી. તે સૌર કુકર, સોલર વોટર હીટર, સોલર સેલ પેનલ વગેરે ઉપકરણો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આવા સૌર ઉર્જાનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. સૌર ઉર્જાથી ચાલતા સાધનો, સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર સેલનો સસ્તો, સારો અને દરેક વ્યક્તિને પરવડે, સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રમાણે સૂર્યથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન ભારતમાં સૌર ઉર્જા પ્રાપ્ય છે. એક વર્ષ દરમિયાન ભારત 500 ટ્રિલિયન કિલોવોટ જેટલી સૌર ઉર્જા મેળવે છે. ભારતમાં લગભગ 5000 ટ્રિલિયન કિલોવોટ કરતાં પણ વધારે સૂર્ય, મતલબ કે ભારત દેશ માટે સૂર્ય એ ખૂબ સારો ઉર્જાનો સ્ત્રોત છે, અને અમે ભારતની વસ્તી ખૂબ વધારે છે પોપ્યુલેશનમાં, અને આપણે સતત ઉર્જાના સ્ત્રોતોનો વધુ ને વધુ ઉપયોગ કરીએ છીએ. અને એવું કહેવામાં આવે છે કે જો આપણી ઉર્જાની જરૂરિયાતને આપણે સંતોષવી હોય તો આપણે સૂર્ય ઉર્જાનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, અને ભારત દેશ માટે તે સારું છે. કારણ કે 12 માસ કદાચ એમ કહેવાય કે વર્ષના કદાચ 2 મહિના સૂર્ય નહીં દેખાય, હું તો એ 2 પણ વધારે કહું છું, પણ લગભગ 10 મહિના તો આપણે સૂર્ય પૂરતા પ્રમાણમાં સૂર્ય ઉર્જામાં આપે જ છે. તો આપણે ભારત જેવા દેશ માટે તો આ ખૂબ સારો ઉર્જાનો સ્ત્રોત છે. એટલે કે સ્વચ્છ આકાશ હોય ત્યારે સરેરાશ 4-8 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર, મતલબ કે 1 મીટર સ્ક્વેરમાં 4-7 કિલોવોટ જેટલી સૌર ઉર્જા દૈનિક પ્રાપ્ત થાય છે, જે ખૂબ વધારે છે, સારી છે. મતલબ કે આપણે સૂર્ય ઉર્જાનો વિશેષ અને બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ઓકે, અસ્તુ.